તાપીના વ્યારામાં એસબીઆઈના એટીએમમાં તસ્કરો ત્રાટક્યા. અંદાજિત 40 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થયા છે. તાપી પોલીસે લૂંટારૂ ટોળકીને પકડવા કાબે લાગી છે. તો શહેરના કાનપુરા વિસ્તારમાં આવેલ એટીએમમાં ધાડ તસ્કરો દ્વારા ચોરીની અંજાબ અપાયાની શક્યતા છે. પોલીસ દ્વારા નાકાબંધી કરી પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે એટીએમ ચોરી કરતા લૂંટારૂઓને પકડવા માટે હાલ તાપી પોલીસ કાબે લાગી છે. તાપીમાં વ્યારા એસબીઆઈના એટીએમમાં તસ્કરો ત્રાટક્યા છે. અંદાજિત 40 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થયા છે. ત્યારે તાપી પોલીસ લૂંટારૂઓને ટોળકીને પકડવા કામે લાગી છે. શહેરના કાનપુર વિસ્તારમાં આવેલ એટીએમમાં ધાડ પાડી હતી અને તસ્કરો ત્યાં ત્રાટક્યા હતા. 40 લાખની રોકડ રકમ લઈ બહાર ફરાર થઈ ગયા છે. તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવાની શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે આ ચોરીને અંજામ આપનાર આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે વધુ વિગત આપશે સંવાદદાતા હિતેશ નાયક. હિતેશ, તાપીમાં જે વ્યારા એસબીઆઈમાં તસ્કરો ત્રાટક્યા હતા, કેટલા લાખની ચોરી કરાય છે, શું આગળ કાર્યવાહી થઈ રહી છે? હિતેશ, અત્યારે તાપીમાં જે એસબીઆઈ એટીએમમાં તસ્કરો ત્રાટક્યા હતા, ચોરી કરી છે, કેટલા લાખની ચોરી કરી, આગળ શું કાર્યવાહી થઈ રહી છે? જી કિરણ, જણાવી દઉં કે જે તાપીમાં આજે જે મોડી રાત્રે ચોરી થઈ છે, વ્યારા જે વ્યારાના કાનપુરા વિસ્તાર છે, જ્યાં સ્ટેટ બેંકના એટીએમમાં 40 લાખ થી વધીની ચોરીનો હાલ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અને જયારે વાત કરીએ તો જે તાપીમાં હાલ જે ચોરીનો બનાવ બન્યો છે તેને લઈને જે તાપી જિલ્લા પોલીસ તંત્ર છે તે પણ હાલ ખડે પગે જોવા મળી રહ્યું છે. જી જે રીતના હિતેશ ચોરોએ ચોરી કરી છે અને તેના જે સીસીટીવી હતા તેમાં કોઈ સાબે સીસીટીવી આવ્યા હોય, કેમેરામાં કેદ થયા હોય, હાલ તસ્કરોને શોધવા માટે પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? જી કિરણ, જણાવી દઉં કે જે એસબીઆઈ બેંકના જે એટીએમમાં મોડી રાત્રે જે 4 જેટલા ચોરોએ અંજામ આપીને જે ચોરીનો જે ચોરીને અંજામ આપ્યો છે અને જેને લઈને જે તાપી જિલ્લા પોલીસ તંત્ર છે તે દરેક નાકા ઉપર નાકાબંધી કરીને ચક્રો ગતિમાન પણ હાથ ધર્યું છે. જી જી, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ હિતેશ આપનો આભાર. તો એટીએમમાં ધાડ કરી તસ્કરોએ ચોરીને અંજામ અપાયો છે. પોલીસે દ્વારા નાકાબંધી કરી પોલીસે નાકાબંધી કરી છે. ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. હાલ પોલીસથી સકંજાબાદ દૂર છે, પરંતુ સીસીટીવીના આધારે આમ સાથે જ પૂછપરછ સાથે હાલ પોલીસે આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કરાયા છે, કાર્યવાહી હાથ ધરી છે.